વ્યાજખોરના ત્રાસમાં ક્રાઇમ બ્રાન્ચના જમાદારના પુત્રએ કાર એસેસરીઝનો ધંધો બંધ કરવો પડ્યો છે. તેને ધંધા માટે ઓલપાડના વ્યાજખોર જનક ચુડાસમા પાસેથી 10% લેખે 2.5 લાખ વ્યાજે લીધા હતા. જનક તેની બે કાર ભાડે આપવા પોલીસ પુત્રને આપી ગયો હતો. જો કે કોઈ ભાડેથી ન લેતા પોલીસ પુત્રે તેને ગાડી લઈ જવા કહ્યું, છતાં તે મહિને 30,000 ભાડું અને 25,000 વ્યાજ લઈ જતો હતો. પોલીસ પુત્રએ 3 મહિના સુધી રકમ આપી હતી. વ્યાજખોરે વકીલ મારફતે 28 લાખ ભાડું અને 15 લાખ ઉછીના આપેલા એવું લખાણ કરાવી લીધું હતું. વ્યાજખોર જનક ચુડાસમાને પોલીસ પુત્ર કેનિલ ચૌહાણે 2.5 લાખ સામે 21,49,000 આપવા છતાં જનક 43 લાખની ઉઘરાણી કરતો હતો. કેનિલના પિતા ક્રાઇમ બ્રાન્ચમાં છે. ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ પુત્રે ફરિયાદ આપતા પોલીસે વ્યાજખોર જનક વના ચુડાસમાની ધરપકડ કરી છે. જે વ્યાજ માફિયાઓ છે એના ઉપર મેરબર પોલીસ કમિશનર સાહેબે એક કેમ્પેન ચલાવેલું છે, એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. એને લઈને ઘણા બધા જે વ્યાજ માફિયાઓ છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. હાલમાં જ આવા જ એક ભોગ બનનાર એ છે કેનિલ નરેશભાઈ ચૌહાણ. એવોએ પણ 2020ની અંદર ડિસેમ્બરમાં જનક ચુડાસમા પાસેથી 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા. એને પૈસાની જરૂર હોવાથી એ 2.5 લાખ રૂપિયા 10% વ્યાજને વ્યાજે લીધેલા હતા. એને લઈ અને આ કામના જે આરોપીઓ છે એ વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવતા 2 વર્ષની અંદર એનો હિસાબ એને 43 લાખ રૂપિયા કાઢેલો હતો. છેલ્લે પોતે કંટાળી ગયેલો હતો અરજદાર, અને એને લઈને ક્રાઇમ બ્રાન્ચ પાસે મદદની બુહાર લગાવીને આવેલો હતો. આ કામે જે ફરિયાદી છે કેનિલ ચૌહાણ, એમની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં રજીસ્ટર કરવામાં આવેલી છે. આ કામના જે આરોપી છે એમને તાત્કાલિક જનક ચુડાસમા એને પકડી અને પૂછપરછ કરવામાં આવેલી. બનાવની વિગત જોઈએ તો ડિસેમ્બર 2020ની અંદર આ કામનો જે ફરિયાદી છે એ એસેસરીઝની દુકાન ચલાવતા હતા, અને દુકાનના કામે એને માલ લેવા માટે પૈસાની શોર્ટેજ થતાં એ એના પરિચિત જનક પાસેથી એને 2.5 લાખ રૂપિયા 10% વ્યાજે લીધેલ હતા, અને એનું દર મહિને 25,000 રૂપિયા વ્યાજ એ ચૂકતે કરતા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે પોતે મહેન્દ્ર બોલેરો ગાડી એ રાખતા હોય, એ મહેન્દ્ર ગાડી પોતે કંપનીમાં ચડાવવા માટે સામેથી એ આ કામના ફરિયાદીને ગાડી આપી ગયેલા હતા. ત્યારબાદ લોકડાઉન લાગુ થતાં ફરિયાદીએ વારંવાર કીધું કે તમે આ ગાડી લઈ જાઓ, આ ભાડે ક્યાંય નથી લાગે એમ. તેમ છતાં એ પોતે દાદાગીરીથી ગાડી લઈ નહીં ગઈ, અને એનું દર મહિને 30,000 રૂપિયા જે ભાડું છે એ પણ એની પાસેથી વસૂલતા હતા. આમ દર મહિને 55,000 રૂપિયાને આપવાના થતા હતા. એ 2-4 મહિનાની અંદર એનો હિસાબ ફરીવાર લેવા આવે છે અને કહે છે કે હવે મારું 5 લાખ વ્યાજ થાય છે. 5 લાખમાંથી આજ દિન સુધી એને 28 લાખ વ્યાજ ગણ્યું છે. બીજા 15 લાખ રૂપિયા હાથ ઉછીના એમ કરીને નોટરાઇઝ કરાવી લે છે, અને એની પાસેથી કોરા ચેકો લઈ લે છે. આ કામે જે આરોપી છે જનક એની પૂછપરછ કરતા એની કબજામાંથી અન્ય જે ભોગ બનનાર છે એમના પણ કોરા ચેકો એની પાસે મળી આવેલ છે. અન્ય જે ભોગ બનનારો છે એની પાસેથી પણ એને 10-10% લેખે જે પૈસા આપેલા હતા બીજાઓને, એ પણ એની પાસેથી ચિઠ્ઠી અને ડાયરીઓ મળી આવેલ છે. આમ જે જનક ચુડાસમા છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં વ્યાજનો ધંધો લઈ અને વ્યાજ માફિયા તરીકેનું કાર્ય કરી રહેલ હોય એને હાલમાં પોલીસ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ છે, એને અટક કરવામાં આવેલ છે. આ જે કેનિલ ચૌહાણ છે એના ફાધર છે નરેશભાઈ ચૌહાણ, એ હેડ કોન્સ્ટેબલ છે અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.